જિલ્લામાં સર્વત્ર જળબંબાકાર. બારડોલી તાલુકામાં 8 ઇંચ વરસાદ. બારડોલીમાં સતત વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાયા. બારડોલીની ડીએમ નગર એમએન પાર્ક શિવશક્તિ સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા. ઘરોમાં પાણી ભરાતા રહીશો પાણીમાં રહેવા મજબૂર. ડાયવર્સે સોસાયટીઓમાં પાણીનો ભરાવો થતા રહીશોમાં રોષ. રહીશો પ્રાંત ઓફિસે જય રામધૂન ગાય બારડોલી પ્રાંતે રજૂઆત કરી. બારડોલી પ્રાંત પાલિકા ચીફ ઓફિસર, બારડોલી ફાયર, બારડોલી મામલતદાર સ્થળ વિઝિટ કરી સમસ્યાનો યોગ્ય નિકાલ કરવાની બાહેધરી આપી. મારું નામ પુષ્પાબેન નીતિનભાઈ દેસાણીયા. હું અહીંયા 20 વર્ષથી રહેતી છું, પણ આટલું બધું પાણી કોઈ વખત નથી આવ્યું. આ 2 વર્ષથી વધારે પાણી આવતું છે. પાણી આવે એનો બી અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ બાજુની સોસાયટીમાં જે 3 દિવાલ છે ને એમાં થોડી થોડી દિવાલ તોડી કાઢે ને તો બધાને સારું છે. બીજું કઈ નહીં, અમે બીજું કઈ ફોર્સ નથી કરતા. અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. એ લોકો એમ કે છે કે એ તો પાણી તો એમ કે બધી ખાડી ફૂલ છે એટલે પાણી તો એમ જ રહેવાનું છે, અને કે બાજુની સોસાયટી હોય તો એની દિવાલ આપણાથી નહીં તૂટે. એવો જવાબ આપે એ તો મને યોગ્ય નહીં લાગ્યો, કેમ કે એને એવું કેવું જોઈએ કે થોડી થોડી દિવાલ તોડી કાઢો તો એને પણ સારું ને અમને પણ સારું, બધાને સારું છે. ફૂલ ભરાઈ ગયેલા છે, અમે 2 વાગ્યાના જતા છીએ. હા તમે જોઈ લો. કોર્પોરેટર એવું કે છે કે બાજુની સોસાયટીની દિવાલ આપણાથી નહીં તોડાય એવું કહેતા છે, સાંભળતા જ નથી અમારું. બારડોલી તાલુકાના ધામરોડ ગામની શિવશક્તિ સોસાયટી તથા નગરની ડીએમ નગર અને એમએન પાર્ક આ 3 સોસાયટીના રહીશોએ આજે કચેરીમાં આવીને એમના ઘરોમાં જે પાણી ભરાય છે એના માટે રજૂઆત કરેલી છે. ઘરમાં અને સોસાયટીમાં ઘૂંટણથી વધારે પાણી છે એ બાબતે મામલતદાર અને ચીફ ઓફિસર શ્રી ફિલ્માર્ચ છે અને એમના સાથે સંકલનમાં રહીને લોકોને ઓછી અગવડ પડે અને સરળતાથી પાણીનો નિકાલ થઈ શકે એ માટે આપણે પ્રયત્નશીલ છીએ. આ ઉપરાંત પણ નીચાણવાળા ઘણા વિસ્તારમાં પાણી ભરાયેલા છે. હાલ નદીની સપાટી મીંઢોળાની અને તાપીની બંનેની સપાટી વધી રહી છે. વરસાદ શાંત થયો છે, પરંતુ જે પરિસ્થિતિ જોતાં ઉંચાણવાળા અને ઉપરવાસમાં વરસાદના કારણે પાણી ભરાવાની શક્યતા છે, જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને પણ એવી રિક્વેસ્ટ કરું છું કે પોતાની જાનમાલની સલામતી માટે તંત્રને સહયોગ આપે અને જ્યારે સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવે ત્યારે તાત્કાલિક સ્થળાંતર કરે. થેન્ક યુ. સ્થાનિક જે રહીશો છે, જેઓ તો આપ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે, એમની એવી રજૂઆત છે કે છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા લોકોને સર્જાઈ રહી છે, તો તેનું નિરાકરણ અત્યાર સુધી શા માટે નથી લાવવામાં આવ્યું? નિરાકરણ કરવાની જે પ્રક્રિયા છે એ નગરપાલિકાના સંકલનમાં રહીને ચાલુ જ છે, પરંતુ ધામડોદના આજુબાજુના જે ખેતરાડી વિસ્તાર છે એ તમામનું પાણી ધામડોદ ગામમાં થઈને સિટીમાં પ્રવેશી રહ્યું છે. એટલે એ પાણીને, ધામડોદનું પાણીને ડાયવર્ટ કરવા માટે નગરપાલિકા કામ કરી જ રહી છે, પરંતુ આ વર્ષે આપણે એ કામગીરી પૂરી કરી નથી શક્યા. અગર એ પ્રોસેસ આપણે ચાલુ વર્ષમાં પૂરી કરીશું તો આવતા ચોમાસામાં એમને ના તકલીફ પડે એવી શક્યતા પૂરેપૂરી છે, પરંતુ વરસાદનું પાણી જે રીતે આવી રહ્યું છે અને આજુબાજુ જે કન્સ્ટ્રક્શન છે એના કારણે પાણી ભરાવાની સમસ્યા નીચાણવાળા વિસ્તારમાં છે, આપણે તંત્ર દ્વારા લોકોને અગવડ ના પડે એ રીતના પ્રયત્ન કરી રહ્યા છે. મને અત્યારે જે પાણીનો ફ્લો આવી રહ્યો છે તો સાંજ સુધીમાં કેટલું વધવાની શક્યતા છે અને એના માટે શું અગમ કેટી છે? પાણીનો જે ફ્લો આવી રહ્યો છે એ આપણો જે હરિપુરા કોઝવે છે 9:30ના આસપાસ ડૂબમાં ગયો, એટલે તાપીના ઉંચાણવાળા વિસ્તારમાં પણ વરસાદ છે અને મીંઢોળાના ઉપરવાસમાં પણ વરસાદ છે, પરંતુ વધારે નહીં વધતા. જો વરસાદ અહીંયાનો સ્ટેડી રહે આપણા વિસ્તારનો તો વધારે નુકસાન કરતા નથી, પરંતુ જેમ જેમ અમને માહિતી મળશે તે મુજબ અમે આપને જાણ કરીશું મીડિયાના માધ્યમથી તથા અમારા સોશિયલ મીડિયા મારફતથી પણ લોકોને જાણ કરવામાં આવશે. ફક્ત લોકોની એવી અપીલ છે કે વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ અને આ નહીં થાય એવા ભ્રમમાં નીચાણવાળા વિસ્તારમાં અને નદી કિનારાના લોકો તંત્રને સહયોગ આપે અને જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે નજીકના શેલ્ટર હોમના અંદર સ્થળાંતર કરે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.